તો ગાઈસ તમે જોઈ શકો છો એની સ્કીન એકદમ ખરાબ તમને દેખાતી દેશે, કેટલી લાલ લાલ થઈ ગઈ છે. આજ તો બરોબર છે, અહીંયા બધે લાલ લાલ થઈ ગયા. હું લોક ચાલુ કરી દઉં. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારા નવા લોગમાં તમારું નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? તો મજામાં જશો, પણ અમે થોડાક મજામાં નથી. બાથરૂમ બંધ કરી દે. તો એમાં એવું છે ગાઈસ કે કાલે અમે દરિયા જઈને આવ્યાની એની ઇફેક્ટ અમારા બોડી ઉપર એટલી ખરાબ થઈ છે ને, એટલી ખરાબ થઈ છે ને. મનીષા આખી લાલ લાલ થઈ ગઈ છે અને એ વહી ગઈ છે ઓફ જોબે એની. અને મેં તો આ જો લેપ લગાવ્યો હતો થોડોક, મતલબ કે ચણાનો લોટ ને શું લગાવ્યું હતું, ચણાનો લોટ ને હળદર ને બધું લગાવ્યું હતું. દેખાડવી પડે ને કે કેટલી ઇફેક્ટ થઈ છે એની તેના બોડી ઉપર, ચહેરા ઉપર, મતલબ કે મને બળે છે એટલું ને આમ લાલ ગુમ થઈ ગઈ છે ને આમ ખબર નહીં. અને એના વધારે થોડી ઇફેક્ટ થઈ ગઈ છે વધારે અહીંયા. એમ આવું તો અમે તો ગાઈસ છે ને નાયા ત્યાં, પણ તોય તમને મને થઈ જ છે. પણ મેં થોડુંક ઓલું લેપ ને એવું લગાવ્યું હતું તો મને સારું થઈ ગયું થોડું, મતલબ કે કાળી તો હું શું તે પણ આમ ઓલું થોડું થાય છે એમ. પણ બળે છે બહુ, ભલે બોડી આમ લાલ થઈ ગયો વાંધો નહીં, પણ આમ કેટલો ખંજવાળ ને બધું આવે ને બળે છે ને આમ. ફૂલ સ્લીવ નું પહેરી ગયું છે અને એમાં પાછું વનિતાના શૂટ ઉપર જવાનું છે ને આવું થઈ ગયું છે. જોઈ તે આવશે વનિતા કે હા, કેમેરા નહીં દેખાય, કેમેરા નહીં દેખાય. આજે મેં પાવડર આવી લીધું છે, હું આજ પાવડર લગાવી દઈશ. પાવડર લગાવી આમ આમ કરવું પડે. હા, એમાં ધીમે ધીમે ધીમે. તો શું ગાઈસ, બપોર મતલબ કે 2 વાગી ગયા છે, અમારું જમવાનું બધું પતી ગયું છે, મનીષાનું ટિફિન વહી ગયું છે, રાહુલે જમી લીધું છે અને અમે જમી લીધું છે ને ઘરનું કામ બધું પતી ગયું છે ને અમે હવે જઈએ છીએ શૂટ માટે. તો કન્ટિન્યુ રહેજો. આજ કેવું માસ્ક પહેરી લીધું, નહીં તારે વિનતા માસ્ક ન પહેરો, પણ આજે માસ્ક પહેરી લીધું છે એટલે સપના તો છો મોટા મોટા, પણ જો કે જો ને મોઢા પર દરવાજો બંધ કર્યો હોય. બાય બાય, રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો તો જઈએ ગાઈઝ. પણ સપનું તો મારવી છે હો ગાઈઝ કે ઘરમાં એવું નાનું અમથું થિયેટર હોય, કારણ કે મને તે આમ સિરીઝ ને મૂવી ને એવું જોવું ગમે. સ્વિમિંગ પુલ એમ હોય એને, એક સ્વિમિંગ પુલ, હાલો ગાર્ડન કોથમરી લેતી આવી એમ. તો આટલી 20 રૂપિયા કોથમરી લઈને શૂટ કરીને આવતા રહ્યા છીએ અને રસ્તા મેં કીધું મારે કે હતું માજા પીવાનું મન થયું પણ પીતી નથી. આજે માજા પીવી છે. છેલ્લી વખત દૂધી નો હલવો છે, હવે ચાર દૂધી નો આટલો હલવો બન્યો છે. અત્યારે બનાવું છું સૂકી ભાજી, જે સીંગ દાણા અને લીલા મરચાંનું નાખીને બનાવવાની છે, જે આપણે બધી ફરાળમાં બહાર બધી નથી મળતી એવી. અને આજે આપણે 3 મહિનાનો લાસ્ટ ડે છે, કાલથી આપણે 3 મહિનો પૂરો થાય છે એટલે રાહુલ ને મનીષા તો ખબર નહીં ફાફડા ને એવું ખાવા જવાનું કહેતા હતા. તો હું જઈશ, મારું નક્કી નહીં હું જાઉં કે ન જાઉં, જાય કે આવીશું તો જઈશું, કારણ કે એ લોકો વહેલા સવારમાં વહેલા જાય 8 વાગ્યામાં એમ. તો જાગશું તો જઈશું. બાકી ગાઈસ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં,
જમી લઈએ અને પછી આપણે જવાનું છે ગરબા ક્લાસમાં, અને મનીષાને હજી લેતું જવાનું છે, કારણ કે આજે આપણે મોડું જવાનું છે ને, તો નહીં વહેલું જવાનું છે ને, તો એને લેતા જશું એમ. મોડું જવાનું નહીં, ઘરે આવવા જમવાનું બનાવવા. છત્રી કે કુર્તી? કુર્તી, સોરી, કુર્તી દેવા જાય છે. કિશોરબેન ને બાજુમાં મનીષા, અને મનીષાબેન કેટલો આસતો હલવો કેટલો ખાધો? કીધી જતો થોડો ખોટો હું બોલેશ. ગરબા ક્લાસ માં જવું છે, પણ વરસાદ ચાલુ છે, વિચાર કરીએ છીએ જઈએ કે ના જઈએ. તૈયાર થઈને નીચે બેઠા છીએ, ક્યારના અમે ધીરજ રાખીએ છીએ કામમાં, વરસાદ બંધ થાય ને તો જઈએ એમ. કેટલા પોણા દસ થવા? પાણી નું ટેન્શન કે લાઈટ વહી જશે તો પાણી દર્શાવી નથી કરી, ભૂલી ગઈ હતી. કેવો વરસાદ આવે છે કે જાવું છે કે નથી જવું? ગાય બહુ વરસાદ આવે છે, આજ કેન્સલ નાખવું પડશે કે નથી? કારણ કે કાલે એક જવાનું મન છે. આજ ગરબા ક્લાસ માં જવાનું મન છે, ગરબા ક્લાસ માં જવાનું કેન્સલ થઈ ગયું છે પ્લાન, કારણ કે વરસાદ ચાલુ હતો ને તો પછી અમે ગરબા ક્લાસ માં નથી ગયા આજે, કારણ કે પછી પલ્લી જવું અને ત્યાં ભીના ભીના પછી કેન્સલ રાખ્યું, મોડું થઈ ગયું હતું એમ, તો પછી ન ગયા અમે. હા, લાગ્યું ઠંડુ બરફ જેવો અહેસાસ થયો? કઈ નથી થયો, જે નથી થયો ઘડીક રહેશે, ઘડીક રહેશે, બસ મજા આવશે. એટલો પૂરો કરી ત્યાં લેવે, હા, પંખાનો અવાજ આવશો ભલે ના આવે. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો, કરતા રહેજો, અને તડકાના કે બહાર નહીં નીકળતા, અને દરિયા તો આખો દિવસ બિલકુલ જતા જ નહીં, એમ જતા જ નહીં, સાયે બેઠા રહેજો. નગર વંતાબેન ની આવી હાલત થઈ ને તમારી થશે એમ ને? રાઈટ. હા, તો ગાઈઝ રાધે રાધે, રાધે રાધે, બાય બાય. બે દિવસથી આપણો વ્લોગ ચાલુ નતા કરતા, કારણ કે આપણી સ્કિનમાં છે ને થોડીક સાઈડ ઇફેક્ટ થઈ ગઈ છે, અને વંતાબેન ને થોડીક વધારે સાઈડ ઇફેક્ટ થઈ ગઈ છે. જો ગાઈઝ તમને કહી દઉં કે આવું બધું થઈ ગયું છે વેન્ટાની સ્કિન ઉપર, મતલબ કે આવું ચામડી નીકળે છે અને આ ચામડી એની મતલબ કે શું કહેવાય, ડેમેજ થઈ ગઈ છે, ડેમેજ ઇફેક્ટ થઈ ગયો છે, તડકાનું બહુ ઇફેક્ટ થઈ ગયું છે. આજે આ બે દિવસથી રાહ જોઈએ છે કે સારું થાય એમ, પણ નથી થતું. અને મને એટલું બધું નથી ઇફેક્ટ કર્યું, મને હું ખાલી કાળી પડે છે, લેપ લગાવી, મેં લેપ લગાવ્યો હતો ને એટલે વનિતાને થોડીક વધારે થઈ ગયું છે. રાહુલ એમ કહે છે કે હોસ્પિટલ જવું છે એમ બતાવવા, તો આ બધું બતાવ્યા કે થોડું વધારે થઈ ગયું છે વનિતા જો. પણ આ વખતે બહુ દરિયાનો અમને ખરાબ એક્સપિરિયન્સ, મજા બહુ આવી, મજા બહુ આવી, પણ સજા મળી ગઈ, સજા.
સાચી વાત છે, સજા મળી ગઈ. અને વંટાબેન તો બહુ બે ત્રણ તો શૂટ એને પોસ્ટપોન કરવા પડ્યા, કારણ કે આ આવી સ્કીન માં પછી, કારણ કે મોડલ ન બની શકું ને. સાચી વાત છે, તમે ચોખ્ખું દેખાય આવે છો, તને આમ બળે છે? પૂનમ આવે ત્યારે પૂજા કરવાની હોય કે નઈ, એટલે તો હાલો જઈએ હોસ્પિટલ. તો ખુશ કેટલી છે, દવાખાને જવામાં ખુશ છે? દવાખાને જવામાં ખુશ છે.